અહીં આપણે વર્ગમૂળમાં રહેલા પદને પૂર્ણવર્ગ બનાવી બહાર કાઢવાનું છે અને તેની બાદ બાકી શકીએ તે જ રીતે આ લખી શકીએ આ રીતે લખવાનું કારણ એ છે કે આ ચાર ગુણ્યા પાંચમાં ચાર પૂર્ણવર્ગ સંખ્યા છે તે જ રીતે આ નવ ગુણ્યા પાંચમાં નવ પૂર્ણવર્ગ સંખ્યા છે આથી આના બરાબર ચાર ગુણ્યા વર્ગમૂળમાં ચાર ગુણ્યા વર્ગમૂળમાં પાંચ અને તે જ રીતે આ પદને લખીએ તો માઇનસ ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં નવ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ અને આખાના છેદમાં આપણે આ વર્ગમૂળમાં પાંત્રીસ ને પાંચ ગુણ્યા સાત લખી શકીએ પરંતુ તેમાં આપણને કોઈ પૂર્ણવર્ગ સંખ્યા મળતી નથી આથી તેના બરાબર આપણે વર્ગમૂળમાં પાંત્રીસ લખીએ અહીં આપણને આ ચારનું વર્ગમૂળ બે મળે અને આ નવનું વર્ગમૂળ ત્રણ મળે આથી આના બરાબર આ ચાર ગુણ્યા બે એટલે કે આઠ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ માઇનસ આના બરાબર ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ આખાના છેદમાં વર્ગમૂળમાં પાંત્રીસ હવે આપણે આની બાદબાકી કરીએ તો આઠ વર્ગમૂળમાં પાંચમાંથી નવ વર્ગમૂળમાં પાંચ જશે તો આપણને માઇનસ એક વર્ગમૂળમાં પાંચ મળશે એટલે કે માઇનસ વર્ગમૂળમાં પાંચ મળે અને છેદમાં વર્ગમૂળમાં પાંત્રીસ આપણે આનું વધુ સાદુરૂપ આપી શકીએ આથી આના બરાબર વર્ગમૂળમાં માઇનસ પાંચના છેદમાં પાંત્રીસ હવે આપણે જોઈ શકીએ કે અંશ અને છેદ એ પાંચ વડે વિભાજ્ય છે આથી આના બરાબર આ માઇનસને બહાર લઈ લઈએ આથી માઇનસ વર્ગમૂળમાં પાંચના છેદમાં પાંચ એટલે એક અને છેદમાં પાંત્રીસના છેદમાં પાંચ એટલે સાત મળે આથી આના બરાબર માઇનસ વર્ગમૂળમાં એકના છેદમાં સાત મળે હવે તે જ રીતનો વધુ એક દાખલો ઉકેલીએ આપેલ પદાવલીનું સાદુરૂપ આપવાનું છે આથી આપણે બે વખત વિભાજનનો નિયમ એટલે કે ડિસ્ટ્રીબ્યુટીવ પ્રોપર્ટી વાપરીશું પહેલા આપણે આ આખા પદને આ પહેલી સંખ્યા સાથે ગુણીશું આથી વર્ગમૂળમાં પાંચ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ આપણને પાંચ મળે પ્લસ વર્ગમૂળમાં છ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ આપણને વર્ગમૂળમાં ત્રીસ મળે હવે આ આખા પદને આપણે આ બીજી સંખ્યા સાથે ગુણીશું આથી વર્ગમૂળમાં પાંચ ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં છ એટલે માઇનસ વર્ગમૂળમાં ત્રીસ મળે વર્ગમૂળમાં છ માઇનસ વર્ગમૂળમાં છ વર્ગમૂળમાં છ ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં છ આપણને માઇનસ છ મળે હવે આપણે જોઈ શકીએ કે એક વર્ગમૂળમાં ત્રીસ પ્લસ છે અને બીજું વર્ગમૂળમાં ત્રીસ માઇનસ છે આથી આ બંને કેન્સલ થઈ જશે અને પાંચ માઇનસ છ આપણને માઇનસ વન મળે હવે જો આને સૂત્ર પ્રમાણે ઉકેલવું હોય તો આપણે જાણીએ છીએ કે આ એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી છે અને તેના બરાબર આપણને એ સ્કવેર માઇનસ બી સ્કવેર મળે હવે આપણે આ એની જગ્યા વર્ગમૂળ પાંચ મૂકીશું અને બીની જગ્યાએ વર્ગમૂળ છ મૂકીશું હાથી એ બરાબર વર્ગમૂળમાં પાંચ મૂકતા વર્ગમૂળ નો વર્ગ માઇનસ બી બરાબર વર્ગમૂળ છ લેતા આપણને વર્ગમૂળમાં નો વર્ગ મળશે હવે વર્ગમૂળમાં પાંચનો વર્ગ આપણને પાંચ મળે માઇનસ વર્ગમૂળ નો વર્ગ આપણને છ મળે હવે આ પાંચ માઇનસ છ બરાબર આપણને માઇનસ વન મળે આથી આ બંને રીતે તમે ઉકેલી શકો